દહેગામ એસટીની ની સામે ગયા સોમવારે રિક્ષા ચાલક પર કરીને જીવલેણ હુમલો કર્યો હતો તે રિક્ષા ચાલકનું આજે સવારે સિવિલ હોસ્પિટલમાં મોત ચાલકોએ આજે બંધ પાડ્યો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના મુરલવાડ ગામનો રહીશ દેહગામ ખાતે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો જગદીશને સોમવારના રોજ બપોરે અલ્તાબ રિક્ષા ચાલકે દોડાવી દોડાવીને ધારિયાના ઘા માર્યા હતા ત્યારે લોહી લુહાણ હાલતમાં ઢરી પડ્યો હતો અને તેને ગાંધીનગર સિવિલથી અમદાવાદ સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને ધારિયાના ઘા એટલો જોરદાર માર્યા હતા કે આજે સવારમાં અમદાવાદ સિવિલ ખાતે સારવાર લઈ રહેલ જગદીશ મોતને ભેટી પડ્યો છે જેથી આવી દુઃખદ ઘટનાથી દેહગામ રિક્ષા સ્ટેન્ડ ઉપર રિક્ષા ચાલકોએ એક દિવસની હડતાળ પાડી છે અને આ બનાવના પગલે હત્યાનો ગુનો નોંધાશે અને ચારે બાજુથી લોકોમાં ભારે ફિટકારની લાગણી પ્રવર્તી રહે છે આ ઘટના બનતા સમગ્ર દેહગામ પંથકમાં આવી ઘટના સામે ભારે રોષ પણ વ્યાપી જવા પામ્યો છે કારણ કે જાહેરમાં જ દોડાવીને ધાર્યાના ગા ઝીંકીને લોહી લુહાણ કરી દેતા જગદીશનું સારવાર દરમિયાન મોત થતા દેહગામ પોલીસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અગરસિંહ ચૌહાણ ટીવી દેહગામ